ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ ચાર ઉષ્મા હીટ પ્રકરણ ત્રણમાં તમે શીખ્યા કે ઊનના કપડાં પ્રાણીઓની રૂવાટીમાંથી બનાવવામાં આવે છે તમે એ પણ જાણો છો કે સુતરાવ કપડાં વનસ્પતિના રેસાઓમાંથી બને છે શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ ઊનના કપડાં આપણા શરીરને હુંફાળું રાખે છે જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો જ શા માટે અનુકૂળ આવે છે તે બાબતની નવાઈ તમને જરૂર લાગતી હશે ખરું ને શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ આવું શા માટે કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું ઠંડુ અને ગરમ હોટ એન્ડ કોલ્ડ રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો ઠંડા અનુભવાય છે તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે પરંતુ બરફ તો ઠંડો જ હોય છે ખરું ને પોષ્ટક ચાર પોઈન્ટ એકમાં સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ કે ઠંડા છે તે નિશાની વડે નક્કી કરો અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નહીં જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો ત્યારે દાજી ન જવાય તેની ખાસ કાળજી રાખજો હો આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ છે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે ખરો તો ચાલો આપણે શોધી કાઢીએ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ એક પોષ્ટક ચાર પોઈન્ટ એક ઠંડા તેમજ ગરમ પદાર્થો પદાર્થ ઠંડા અતિશય ઠંડા હુંફાળા ગરમ આઇસ્ક્રીમ ચાના કપમાં રાખેલી ચમચી ફ્રૂટ જ્યુસ તળવાની કઢાઈનો હાથો ફ્રાઈંગ પેનનો હાથો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ એક ત્રણ મોટા પ્યાલા લો તેના પર એ બી તથા સી એમ લેબલ આપો પ્યાલા એમાં ઠંડુ પાણી અને પ્યાલા બી માં ગરમ પાણી ભરો હવે પ્યાલા માં અડધું ગરમ તથા અડધા ઠંડા પાણીનું મિશ્રણ ભરો હવે તમારો ડાબો હાથ પ્યાલા એના પાણીમાં અને જમણો હાથ પ્યાલા બી ના પાણીમાં ડૂબાડો ત્યારબાદ બે ત્રણ મિનિટ પછી તમારા બંને હાથ એકસાથે પ્યાલા સિંહના પાણીમાં ડૂબાડો શું બંને હાથ સમાન અનુભવ કરે છે કહે કહે મારો ડાબો હાથ છે પ્યાલા સીમાનું પાણી ગરમ છે જ્યારે જમણો હાથ એવું કહે છે કે તે જ પાણી ઠંડુ છે હવે મારે શું અનુમાન કરવું બુજોની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય છે તો પદાર્થ કેટલો ગરમ કે ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહે છે તાપમાનનું માપન મેઝરિંગ ટેમ્પરેચર તમે થર્મોમીટર જોયું છે યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કહે છે ક્લિનિકલ થર્મોમીટર તમારી પાસે જો ન હોય તો તમારા મિત્ર કે પડોશી પાસેથી લઈને જુઓ તેને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખીને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરો આકૃતિ ચાર પોઈન્ટ બેમાં માં ક્લિનિકલ થર્મોમીટર દર્શાવ્યું છે સમાન જાડાઈવાળી પાતળી સાંકળી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે આ બલ્બમાં મર્ક્યુરી પારો ભરેલો હોય છે બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ દેખાય છે જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી સહેજ ગોળ ફેરવો વળી થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ સ્પષ્ટ નજરે પડશે આ અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે જે ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવાય છે બુજોને નવાઈ એ લાગી કે આકૃતિ ચાર પોઈન્ટ બે માં દર્શાવેલા બે માપક્રમમાંથી કયા માપક્રમનું વાંચન કરવું પહેલીએ જણાવ્યું કે ભારતમાં સેલ્સિયસ માપક્રમને સ્વીકારવામાં આવે છે માટે આપણે સેલ્સિયસ માપક્રમનો જ ઉપયોગ કરવો જોઈએ બીજો માપક્રમ જે ચોરાણું થી એકસો આઠ નો છે તેને ફેરનહીટ માપક્રમ કહે છે જે અગાઉના સમયમાં વપરાતો હતો ક્લિનિકલ થર્મોમીટર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ બે થર્મોમીટરનું વાંચન રીડિંગ અ થર્મોમીટર ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું સૌ પ્રથમ પાસ પાસે આવેલા બે મોટા અંકન વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધી લો વળી તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા વિભાગો છે નાના અંકન વડે દર્શાવેલા તેની પણ નોંધ કરો ધારો કે બે મોટા અંકનો વચ્ચેનો તફાવત એક અંશ અથવા ડિગ્રી છે અને બે મોટા અંકનો વચ્ચેનો કુલ નાના ભાગની સંખ્યા પાંચ હોય તો નાના વિભાગના મૂલ્યનું વાંચન પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ કરી શકાય ક્લિનિકલ થર્મોમીટરના વાંચન વખતે રખાતી સાવચેતી થર્મોમીટરને વપરાશ પહેલા અને પછી યોગ્ય જંતુનાશક એન્ટીસેપ્ટિક દ્રાવણથી ધોવું વપરાશ પહેલા પારાનું સ્તર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે છે કે નહીં તે જુઓ તમારી દ્રષ્ટિના સમાંતરે પારાનું લેવલ રાખીને જુઓ થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો જો તે કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી શકે છે થર્મોમીટરને જ્યારે આંક નોંધતા હો ત્યારે બલ્બથી ન પકડો થર્મોમીટરને જંતુનાશક એન્ટીસેપ્ટીક પ્રવાહી વડે બરાબર સાફ કરી લો તેને તમારા હાથમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝટકા આપો આ ઝટકાને કારણે થર્મોમીટરની નળીમાં રહેલા મર્ક્યુરી પારો નીચે ઉતરી જશે મર્ક્યુરીના દોરાનો છેડો પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે છે તેની ખાતરી કરો હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકીને તમારી જીભની નીચે રહે તેમ એકાદ મિનિટ રાખો ત્યારબાદ તેને બહાર કાઢીને સ્કેલ માપક્રમ પરનું તાપમાન વાંચો આ થયું ડિગ્રી સેલ્સિયસ એકમમાં તમારા શરીરનું તાપમાન તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે તે નોંધ્યું ખરું માનવ શરીરનું સામાન્ય તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે ખાસ નોંધ કરો કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે પહેલીએ તેના શરીરનું તાપમાન માપ્યું તેને ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું ચોક્કસ નથી તો ચાલો આપણે તેને ખાતરી કરાવીએ કે તેમાં કંઈ ચિંતા કરવા જેવું નથી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ત્રણ તમારા મિત્રો ઓછામાં ઓછા દસ ના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને તમારા અવલોકનોને કોષ્ટક ચાર પોઈન્ટ બે માં નોંધ કરો કોષ્ટક ચાર પોઈન્ટ બે અમુક લોકોના શરીરનું તાપમાન નામ તાપમાન ડિગ્રી સેલ્સિયસ શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું છે ખરું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ન પણ હોઈ શકે શરીરનું તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ કરતા સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોય વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનોનું સરેરાશ મૂલ્ય છે ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે કે બેતાળીસ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું નથી માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ થી ડિગ્રી સેલ્સિયસ હોય છે બુજોને તોફાની વિચાર આવ્યો કે લાવતો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપો પરંતુ પહેલીએ તેને તેમ કરતા અટકાવ્યો સાવચેતી માનવ શરીર સિવાયના કોઈ પણ પદાર્થોના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખશો નહીં તેની તૂટી જવાની સંભાવના છે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ આ હેતુ માટે બીજા થર્મોમીટરો પણ બનાવવામાં આવેલા છે આમાંનું એક થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખાય છે તમારા વિજ્ઞાન શિક્ષક જરૂરથી તમને લેબોરેટરી થર્મોમીટર બતાવશે કાળજીપૂર્વક તેને જુઓ તેમાં અંકન કરેલા મહત્તમ તથા લઘુત્તમ તાપમાનની નોંધ કરો સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસથી એકસો દસ ડિગ્રી સેલ્સિયસ હોય છે વળી ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું હતું તેમ લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય છે તે જાણી લો આ જાણકારી વડે જ તમે થર્મોમીટર વડે દર્શાવાતું તાપમાન ચોકસાઈ પૂર્વક માપી શકશો તો ચાલો આપણે આ થર્મોમીટરનો ઉપયોગ કેવી રીતે થાય છે તે શીખીએ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર પ્યાલા કે બીકરમાં થોડુંક નળનું પાણી ભરો હવે લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મર્ક્યુરીવાળો વાળો છેડો પાણીમાં દુબાડેલો રહે તેમ રાખો મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયા કે દીવાલને અડકે નહીં એમ થર્મોમીટરને ઊભું ગોઠવો હવે થર્મોમીટરના પાતળા વહેમાં મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી નિહાળો જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વહેમાં પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જુઓ જે સ્થાને સ્થિર થયો તે સ્થાનનો અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે મૂલ્યની નોંધ કરો વર્ગના દરેક વિદ્યાર્થીઓ વડે નોંધેલા તાપમાનોને સરખાવો શું બધાના અવલોકનો સમાન છે નહીં ને તો માપનમાં તફાવત કેમ આવ્યો તેની ચર્ચા કરો આ પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરીએ બુજોની એ વાત સમજાઈ ગઈ કે શા માટે ઊંચું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય છે પરંતુ શું તેના શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય ખરું વળી એ વાતની પણ નવાઈ જરૂર છે કે જ્યારે થર્મોમીટરના મર્ક્યુરી બલ્બને બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે તેનું લેવલ શા માટે બદલાવવું જોઈએ ક્લિનિકલ થર્મોમીટર તથા લેબોરેટરી થર્મોમીટરમાં તાપમાનના અવલોકનો નોંધતી વખતે રાખવાની જરૂરી સાવચેતી થર્મોમીટરને શિરોલંબ જ રાખવું ભરેલો બલ્બ જે પદાર્થ કે પ્રવાહીનું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી છે વળી થર્મોમીટરનો મર્ક્યુરીનો છેડો એટલે કે મર્ક્યુરી ભાગ પાત્રની દિવાલને અડકવો જોઈએ નહીં પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ બીકર કે પ્યાલામાં થોડું ગરમ પાણી લો તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડુબાડીને ઊભું ગોઠવો જ્યાં સુધી પારો સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ ત્યારબાદ તમારું તાપમાનનું અવલોકન નોંધી લો હવે હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢો જુઓ કે હવે શું થાય છે શું તમે જોયું કે જેવું થર્મોમીટર પાણીની બહાર આવ્યું કે તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગ્યું આનો અર્થ તે થાય કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ તમને ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે તમે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું હતું પરંતુ તમે તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું તો શું તમે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો ખરા ના કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી તો પછી તમને પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેમાં પારાના લેવલમાં શા માટે ફેરફાર ન થયો હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ તમને પારો ભરેલા બલ્બની નજીક ખાંચ દેખાશે આ ખાંચનો ઉપયોગ શું છે તે પારાના સ્તરને નીચે ઉતારી જતું અટકાવે છે થર્મોમીટરમાં પારાના વપરાશ અંગે ઘણી બધી અંગત બાબતો રહેલી છે પારો ઝેરી પદાર્થ છે જ્યારે થર્મોમીટર તૂટી જાય ત્યારે પારાનો નિકાલ કરવો મુશ્કેલ છે આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે કારણ કે તેમાં પારો વપરાતો નથી